હાય ફ્રેન્ડ્સ, હું છું હેતલ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વરસાદની સિઝન હોય અને આપણે ભજીયાના બનાવીએ એવું તો બને જ ના. તો આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના ભજીયાની રેસીપી. આ રેસીપી એકદમ સરળ છે, આમાં તમારે મકાઈને બાફવાની કોઈ જરૂર નથી, ફટાફટ થઈ જાય એવી રેસીપી છે. ઇન્ગ્રીડિયન્ટ્સની ડિટેલ્સ અહીંયા મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી છે. જો તમને વિડીયો સારો લાગે તો એને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ જોઈ લઈએ અને કેવી રીતે બનાવવાના. ભજીયા બનાવવા માટે આ રીતની સ્વીટ કોર્ન મકાઈનો મેં યુઝ કર્યો છે. આ સાઇઝની અહીંયા મેં 6 મકાઈ લીધી છે. તેને છોડા કરી પાણીથી સરસ રીતે ધોઈ અને કકડાથી કોરી કરી અને પછી એનો યુઝ કરીશું. અહીંયા મેં આ રીતની છીની લીધી છે અને એની નીચે એક મોટી પ્લેટ લઈ લીધી છે. તો આપણે હવે આ મકાઈને છીની લઈશું. આ ભજીયા બનાવવા માટે આપણે મકાઈના દાણાને બાફવાની કોઈ જરૂર નથી, આપણે એને સરસ રીતે છીની લઈશું. તો એનું જે મિક્સર તૈયાર થશે તેનાથી જ આપણે ભજીયા બનાવીશું. તો અહીંયા 6 એ 6 મકાઈને મેં સરસ રીતે છીની અને એનું આ રીતનું મિક્સર તૈયાર કર્યું છે. કપમાં આનું માપ 1 કપ જેટલું છે. હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. સૌપ્રથમ તેમાં 10 ટેબલ સ્પૂન આપણે બેસન એડ કરીશું, એટલે કે ચણાનો લોટ. 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. 1/8 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું વધતું ઓછું પ્રમાણ કરી શકો છો. 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન આદુને ક્રશ કરેલું એડ કરીશું અને એની સાથે 1 લીલું મરચું કટ કરેલું એડ કરી દઈશું. તમે મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. 1/2 ટીસ્પૂન શુગર એડ કરી દઈશું, આ ઓપ્શનલ છે. 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું. આ બધી વસ્તુને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરતી વખતે તેમાં પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી. બધી વસ્તુ સરસ રીતે મિક્સ કર્યા પછી અહીંયા આપણું ભજીયાનું ખીરું બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આ રીતની એની કન્સિસ્ટન્સી બની છે. જો તમને ખીરું થોડું ઢીલું લાગતું હોય તો તમે એમાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી શકો છો. હવે આપણે આ ખીરામાંથી ભજીયા બનાવીશું. તો અહીંયા પહેલેથી જ મેં ગેસ ઉપર તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું મીડિયમ ફ્લેમ ઉપર. તેલ અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાના છે. તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને હવે ભજીયા બનાવીશું. તો આ રીતના ચમચીની મદદથી હું ખીરાને તેલમાં એડ કરી રહી છું. રેગ્યુલર ભજીયાના ખીરા કરતાં આ ખીરું જે હોય છે એ થોડું પતલું હોય છે. તો તેને આપણે ચમચીની મદદથી એડ કરીશું. જો તમને હાથથી ફાવે તો તમે હાથથી પણ એડ કરી શકો છો. રેગ્યુલર ભજીયાની જેમ આ ભજીયાનો ગોળ શેપ નથી હોતો. ભજીયાના ખીરામાં અહીંયા મેં સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પણ જો તમારી ઈચ્છા હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી શકો છો. હવે આ ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતના ફ્લિપ કરતાં કરતાં ફ્રાય કરીશું, જ્યાં સુધી એનો લાઇટ બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે અને આ રીતના આપણે કન્ટિન્યુઅસ જારાની મદદથી એને ફ્લિપ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા ભજીયા સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે અને તેનો બહુ સરસ કલર પણ આવી ગયો છે. હવે તેને આપણે તેલમાંથી કાઢી લઈશું. તો સેમ આવી જ રીતે આપણે બીજા બાકીના ભજીયા પણ તૈયાર કરીશું.
તો અહીંયા ભજીયા બનીને તૈયાર છે અને એને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. એને સર્વ કરતી વખતે તેની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને તેની સાથે તળેલા લીલા મરચાં અને કેચઅપ સાથે સર્વ કરીશું. ચાટ મસાલો એડ કરવો ઓપ્શનલ છે, પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે, અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે.